સુરત નવી સિવિલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે. બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન પર પથારીમાં સોડાવી સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગનો પગ પેસારો વધી ગયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાય છે, જેથી દર્દીઓને નીચે પથારીમાં સોડાવી સારવાર આપવાનો વારો આવ્યો છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60,000થી વધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે, જ્યારે મેડિકલ વિભાગમાં 500-600 ઓપીડી નોંધાતી હતી, તે હાલ 750-800 સુધી પહોંચી ગઈ છે. આ ઓપીડીમાંથી 100થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે, જ્યારે બાળકોને પણ 150-200 જેટલી ઓપીડી હોય છે, જેમાંથી 50 બાળકોને દાખલ કરવાની ફરજ પડે છે. છેલ્લા એક મહિનાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેને પહોંચી વળવા માટે સિવિલનું તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા પણ જ્યારે દર્દીઓનો ઘસારો વધ્યો ત્યારે કિડની બિલ્ડિંગના 5મા માળે આવેલા વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી, ત્યારે હવે 8મા માળે આવેલા વોર્ડની અંદર નીચે પથારીમાં સોડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.